राष्ट्रपति औपचारिक मंजूरी बाद बजेट कॉपी साथ संसद भवन निर्मला सीतारमण पहुंचा है। तो संसद में कैबिनेट बैठक में बजेट ने मंजूरी आप लोकसभा में आ बजेट रजू कर बपोरे 11 वागे लोकसभा में नाणा प्रधान निर्मला सीतारमण बजेट वांचवानी शुरुआत करवाना छे। तो केन्द्र सरकार अंतिम पूर्ण बजेट आज रजू थवानू छे। तमाम आशा अपेक्षाओं साथ आ बजेट आज लोग सांभळशे। बजेट रजू थवानू छे 11 वागे संसद भवन खाते नाणा प्रधान पहुंचे अने त्यां बजेट वांचवानी शुरुआत करशे। तो राष्ट्रपति की मंजूरी मिली चुकी छे। तेमना हस्ताक्षर साथ मंजूरी साथ नाणा प्रधान छे ते संसद भवन पहुंचे ने त्यां 11 वागे तेवो बजेट ने रजू करशे। बजेट में कया कया मुद्दाओं समावेश थाय छे, कई कई नवी योजनाओं छे कि जे आ बजेट में अमली बनवानी छे, ते तमाम आशा अपेक्षाओं आ बजेट थी तमाम जनता ने छे। अने 11 वागेना टकोरे संसद में नाणा प्रधान आ बजेट ने रजू करवाना छे। तो बैठक थई अने त्यारबाद फोटो सेशन बाद राष्ट्रपति की संमति लेवा माटे पहुंच्या हता। त्यां राष्ट्रपति की संमति आ बजेट ने रजू करवानी मळी चुकी छे। हवे संसद में नाणा प्रधान पांचमी वखत तेमनुं बजेट रजू करवा जई रह्या छे। अनेक पड़कारों वच्चे आज मोदी सरकार आ 10मुं बजेट छे। अने ज्यारे हवे लोकसभा की चूंटणी 2024 में आवी रही त्यारे जनता ने घणी आशा अपेक्षाओं छे। वडाप्रधान मोदी गईकाले पण कही चुक्या छे, अनेक वखत वडाप्रधान मोदी कहे छे के विश्वनी नजर छे ते आ भारत देश पर टीकेली छे। भारत देश जे रीते विकास करी रह्यो छे, तमाम वैश्विक देशों छे ते भारत देश पर नजर टकावीने बैठा छे, त्यारे हवे आ बजेट ने लईने देशवासीओने भी घणी आशा अपेक्षाओ छे। देश पहला अने देशवासीओ पहला तेवुं पण सूत्र गईकाले वडाप्रधान मोदीए आप्युं हतुं, परंतु आ बजेट में देशवासीओ माटे शुं छे ते जाणवानी तमाम लोकोने उत्सुकता छे। શું ટેક્સ સ્લેબમાં ફેરફાર થશે, શું મધ્યમ વર્ગ માટે આ બજેટ હશે, શું ખેડૂત લક્ષી આ બજેટ હશે, શિક્ષણ માટે આ બજેટમાં શું હશે, તમામ પ્રશ્નો અત્યારે દેશની જનતામાં છે। પરંતુ 11 વાગે જ્યારે નાણા પ્રધાન આ બજેટ વાંચવાની શરૂઆત કરશે ત્યારે તમામ પ્રશ્નો જવાબ આપણને મળવાના છે। અને આ બજેટ જે આશા અપેક્ષાઓ સાથેની બજેટ છે ત્યારે હવે થોડી જ વાર બાદ લગભગ એક કલાક બાદ નાણા પ્રધાન છે તે સંસદમાં બજેટ વાંચવાની શરૂઆત કરશે। કંઈક નવું દર વખતે નાણા પ્રધાન લાવતા હોય છે, ત્યારે આ વખતે શું નવું નાણા પ્રધાન લાવે છે તે પણ જાણવું ઉત્સુકતા ભર્યું છે। તો હવે સંસદ પહોંચીને નાણા પ્રધાન છે તે બજેટ રજૂ કરવાના છે। રાષ્ટ્રપતિની સંમતિ મળી ચૂકી છે, તેમની સંમતિ બાદ હવે નાણા પ્રધાન આ બજેટ રજૂ કરવાના છે। ત્યારે 10મી વખત મોદી સરકારનું આ બજેટ છે અને જ્યારે હવે આગામી સમયમાં 9 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શું આ ચૂંટણીલક્ષી બજેટ હશે, 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તેની વચ્ચે આ બજેટ છે તે ખૂબ જ ઉત્સાહિત બજેટ કહી શકાય, લોકોની આશા અપેક્ષાઓ ઘણી બધી છે। તો સંસદ ભવન નાણા પ્રધાન પહોંચી ચૂક્યા છે અને ત્યાં આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ત્યાં ફોટો સેશન પણ કરવામાં આવી રહ્યું છે। આ લાલ કલરના બેગમાં તમામ દેશવાસીઓની આશા અપેક્ષાઓ છે અને 11 વાગે સંસદમાં નાણા પ્રધાન બજેટ રજૂ કરવાના છે। ત્યારે બજેટમાં શું હશે તે અંગે ઘણા બધા પ્રશ્નો અત્યારે દેશવાસીઓમાં છે, કારણ કે અત્યારે મોંઘવારીનો સામનો દેશવાસીઓ કરી રહ્યા છે, બેરોજગારીનો સામનો દેશવાસીઓ કરી રહ્યા છે। એક તરફ ઇકોનોમીની દ્રષ્ટિએ ભારત દેશ આગળ વધી રહ્યો છે, તેની વચ્ચે વિકાસ ભારત દેશ કરી રહ્યો છે તેવી પણ વાતો છે, પરંતુ વિકાસને આગળ ધપાવવા વાળું આ બજેટ છે કે નહીં તે આજે આ બજેટ રજૂ થશે ત્યારબાદ ખબર પડશે। તો કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ ફોટો સેશન બાદ સંસદ ભવન પહોંચી ચૂક્યા છે અને હવે થોડી વારમાં લગભગ એક કલાક બાદ તેઓ બજેટ વાંચવાની શરૂઆત કરવાના છે। તો રાષ્ટ્રપતિની સંમતિ મળી ચૂકી છે, હસ્તાક્ષર બાદ તેમની પૂર્ણ સંમતિ બાદ હવે 11 વાગે સંસદમાં નાણા પ્રધાન બજેટ રજૂ કરવાના છે। ઘણી બધી આશા અપેક્ષાઓ છે દેશવાસીઓની, કારણ કે અત્યારે દેશમાં મોંઘવારી ઉચ્ચ સ્તરે જોવા મળી રહી છે, બેરોજગારી પણ ઘણી બધી જોવા મળી રહી છે, તેની વચ્ચે આ બજેટમાં સામાન્ય જનતા વધુ એક વખત મોંઘવારીનો સામનો કરશે કે સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત મળશે, બેરોજગારીમાંથી શું સામાન્ય જનતાને રાહત મળશે તે પણ એક મોટો પ્રશ્ન છે। ત્યારે આ બજેટમાં અલગ અલગ વર્ગોના ખિસ્સામાં શું આવે છે તે પણ અત્યારે એક પ્રશ્ન છે। ત્યારે 11 વાગે આ તમામ પ્રશ્નોના જવાબ દેશની જનતાને મળવાના છે। 11 વાગે સંસદમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ વાંચવાની શરૂઆત કરશે। પાંચમી વખત જ્યારે આજે નાણાપ્રધાન આ બજેટ રજૂ કરવાના છે ત્યારે દરેક દેશવાસીની આશા અપેક્ષાઓ બજેટથી જોડાયેલી છે।